વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ એલાયન્સમાં સૌ મિત્રોનું સ્વાગત છે સૌ પ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તેમજ બાજુમાં દર્શાવેલ બે લાયકનને પણ પ્રેસ કરજો જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો હવે થશે બંધ આજે જ જાણી લો આ વાત તો શું મહત્વની વાત છે પીએમ કિસાન યોજનાને લઈને એ બે હજારનો હપ્તો હવે કઈ રીતે બંધ થશે અને તમારે શું કરવાનું છે એની આખી વિગતવાર માહિતી આપણે આગળ એક પરિપત્રના આધારે જ મેળવી લઈએ તો પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ પીએમ કિસાન ખેતીની કચેરી છે ગાંધીનગર કૃષિ ભવન ખાતે એમણે એક પત્ર લખેલો છે કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તમામને તો એમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થીનું એ આધાર બેઝ ઈ કેવાયસી કરવાનું છે અને આગામી હપ્તા માટે એ લાભાર્થીઓના બેંક ખાતા આધાર સીડિંગ કરાવવા બાબત છે આ વિષય તો એ કઈ રીતે આપણે આધાર સીડિંગ કરવાનું છે એની આખી વિગતવાર માહિતી અહીં આપેલી છે તો નીચેની એ પદ્ધતિઓ છે કે તમારે આધાર સીડિંગ કઈ રીતે કરવાનું આધાર ઇ કેવાયસી કઈ રીતે કરવાનું તો આ એક રીત છે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થીઓનું આધાર કેવાયસી કરાવવા તો ભારત સરકારના આ સંદર્ભમાં જણાવેલા જે એક નંબર ઉપર સંદર્ભ આપેલો છે એમાં એ લખેલું છે કે યોજનાના લાભાર્થી ખેડૂતો યોજનાનો લાભ સરળ રીતે આપી શકાય તો એ માટે થઈને આધાર ઈ કેવાયસીની કામગીરી સત્વરે પૂર્ણ કરવાની છે અને એના માટે થઈને જાગૃતિ અભિયાન પણ હાથ ધરવાનું છે તો એમાં બે પદ્ધતિઓ છે આધાર ઈ કેવાય કરવાની એમાં લાભાર્થી જાતે જ કરી શકે એવી પદ્ધતિ છે ઓટીપી મોડ દ્વારા એ પીએમ કિસાન પોર્ટલ પર આ વેબસાઇટ અહીં લખેલી છે એ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે અને ત્યાં પીએમ કિસાન એ એપ પરથી પણ તમે એ આ ઈ કેવાયસી કરી શકશો અથવા તો બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન સુવિધા કોમન સર્વિસ સેન્ટર જેને આપણે સીએસસી કહી કહીએ છીએ ત્યાં જઈને પણ એ આધાર ઈ કેવાયસી કરાવી શકાશે એનો ચાર્જ છે પંદર પંદર રૂપિયા છે તો આ સહેલી રીત એ છે કે તમે ઈ કેવાયસી છે એ ઓટીપી બેઝ તમે એ આ કરી લો તો એની આખી પદ્ધતિ છે એ કઈ રીતે કરવાની છે તો પીએમ કિસાન પોર્ટલ પહેલાં ઓપન કરવાનું છે એમાં આ વેબસાઇટ એચ ટીટીપી એસ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન તમે પીએમ કિસાન લખશો ગૂગલમાં તો પણ આ વેબસાઇટ તમને પહેલી બતાવશે તેમના પર ક્લિક કરવાનું છે અને ફાર્મર કોર્નરમાં જવાનું છે ત્યાં ઈ કેવાયસી પર ક્લિક કરવાનું છે અને પોતાનો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને ગેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરવાનું થાય છે ને ત્યારબાદ મોબાઈલ ઓટીપી દાખલ કરી ગેટ આધાર ઓટીપી પર ક્લિક કરવું જેથી આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લિંક હશે તે નંબર પર આધાર ઓટીપી આવશે અને આધાર રજીસ્ટર મોબાઈલ ઓટીપી દાખલ કરી સબમિટ ફોર ઓથ બટન પર ક્લિક કરી ઈ કેવાયસી ઇઝ સક્સેસફુલી સબમિટેડ ડિસ્પ્લે થાય ત્યારે આ પ્રોસેસ છે એ પૂર્ણ કરવાની છે તો આ રીતે તમામ લાભાર્થીઓ છે એમને આ આધાર બેઝ્ડ ઈ કેવાયસી કરી લેવાનું છે અન્યથા છે એ ભવિષ્યમાં પેમેન્ટ આવવામાં તકલીફ પડી શકે છે તો આ ઇઝી વે છે તમારે અને કોઈના મોબાઈલ નંબર ઉપર આધાર લિંક સોરી કોઈના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય અથવા તો લિંક કરેલો હોય એ મોબાઈલ હોય એ બદલાવી નાખેલો હોય અગાઉનો મોબાઈલ નંબર લિંક હોય અને હાલ તમારી પાસે જે મોબાઈલ હોય એ લિંક ન કરેલો હોય તો સૌપ્રથમ તમારે આધાર સેન્ટર પર જઈ અને તમારે મોબાઈલ નંબર છે એ આધાર સાથે લિંક કરાવી નાખવાનો છે અને ત્યારબાદ આ પ્રક્રિયા છે એ કરવાની છે આધાર બેઝ ઓટીપી સિસ્ટમ સાથે આ રીતે એ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે બાકી કોઈ અહીં માહિતી લખેલી છે એ અગત્યની નથી અને બીજું પણ લખેલું છે કે પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી ખેડૂતોને એપ્રિલ બે હજાર બાવીસથી યોજનાનો લાભ આધાર બેઝ પેમેન્ટ એ લાભાર્થીનું જે બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરેલ હશે તેમાં પેમેન્ટ આપવામાં આવનાર છે આથી જે લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ આધાર સાથે સીડિંગ કરવામાં આવેલ ન હોય તે તમામ લાભાર્થીઓનું આધાર સીડિંગ થાય તે માટે જરૂરી પ્રચાર પ્રસાર કરવાની અહીં વાત કરેલી છે તો તમારે પણ બેંકમાં જઈ અને આધાર છે એ લિંક કરાવી નાખવાનું છે ઘણા લાભાર્થીઓને એક કરતાં વધારે બેંક હોય છે તો એવો પણ પ્રશ્ન હોય કે ઘણા કે મેં બેંક ઓફ બરોડાની પાસબુક જે તે સમયે આપેલી હતી તલાટી પાસે રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને હવે મારા પૈસા છે આ યોજનાના એ એસબીઆઈમાં આવે છે તો એ આધાર બેઝ્ડ હોય એના કારણે એવું થતું હોય છે તો તમારે જે બેન્કમાં પૈસાની જરૂર હોય એ બેન્કમાં છેલ્લું તમારું આધાર સીડિંગ હોય એ બેન્કમાં આ યોજનાનો લાભ મળતો હોય છે જનરલી આ રીતે થતું હોય છે તમે સબસિડી કોઈ પણ આવતી હોય એ હવે ગેસ સિલિન્ડરની સબસિડી આવતી નથી નહીં તો એ તમને ખ્યાલ જ હશે કે ગેસ સિલિન્ડરની સબસિડી એ આધાર બેઝડ સિસ્ટમથી આવતી તો બે ખાતા હોય તો પણ એ તમે જે છેલ્લું આધાર સીડિંગ થયેલું હોય એમાં જ એ જમા થતા હતા તો આ રીતે ડીબીટી દ્વારા જે થતી હોય એ આ રમા જમા રાશિ તો એનું પણ આ જ રીતે એ આધાર કાર્ડ સાથે લિંક કરેલ હોય એ જ બેંકમાં એ જમા થતું હોય છે તો આ તમારે પરિપત્રની જરૂર હોય તો પણ તમે કોમેન્ટ કરજો અને બીજી કોઈ માહિતીની જરૂર હોય પીએમ કિસાન યોજના અંતર્ગત તમને કોઈ તકલીફ પડતી હોય પેમેન્ટના કોઈ પ્રશ્નો હોય કે બીજી કોઈ પણ તમને ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અન્ય મિત્રો સુધી શેર કરજો આભાર